તો ચા પીવે છે અત્યારે, અને ચા પીને પછી પાછું લીંદવાનું સ્ટાર્ટ કરશે. કહો આઈ ગાલ તું વાગરી. એ મત કરે રાણા, ભાગે રોટે નથી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં આપણે રેડી થઈ ગયા છે, અને આજે સિસ્ટર આવે છે ઘરે, તો એને નાઈટ હતી આજે, તો મોર્નિંગમાં છૂટી અને ઘરે આવે છે, તો આપણે જઈએ લેવા માટે. પહેલાં તો આપણે લાઇટ બંધ કરી દઈએ, અને રીડિંગ આપણું સાચું હતું, અત્યારે પંખો પણ બંધ કરવો પડશે. તો હવે જઈએ આપણે લેવા માટે, અને જોઈ શકો છો તમે આપણું ટેબલ પડ્યું અહીંયા, હે ને. તો જઈએ આપણે બહાર અને જઈએ લેવા માટે સિસ્ટરને, હે ને. પહેલાં તો દરવાજો બંધ કરવો પડશે આપણે, અને જઈએ. હેલો ગાઈસ, તો અત્યારે સવાર સવારમાં હું જઉં છું હવે ખેતરમાં. બેનને તો લઈ આવ્યો, ગાડી આપણી અહીંયા બહાર પડી છે અત્યારે, અને જઈએ આપણે ખેતરમાં. ખેતરમાં મમ્મી લોકો ઘાસ લીંધે છે, તો ત્યાં જઈએ. હે, તો ખેતરમાં જઈએ અને ખેતરમાં કેટલું ઘાસ લીંધાયું છે એ પણ જોઈએ, અને તમને પણ બતાવું. તો ચાલો જઈએ. બધું કીચડ કીચડ થઈ રહી છે, તો બહુ કીચડ છે. તો મકાઈ તમે જોઈ શકો છો, બહુ મોટી મોટી મકાઈ થઈ ગઈ છે, અને આપણું ખેતર આ રહ્યું છે. બધું અહીંયા ઘાસ લીંધાઈ ગયું છે નીચેના એરિયામાં. આ બધું ઘાસ લીંધાઈ ગયું છે જો, અને મકાઈ પણ સારી નીકળી છે. અત્યારે મમ્મી લોકો ત્યાં પહોંચ્યા છે, બધા ઘાસ લીંધે છે, અને ત્યાં ઘડી મરસા છે ને એ પણ મરસા પણ થઈ ગયા. ત્યાં કેટલું લીંધાયું, ભારી ખોડ છે ને મકાઈ થી, હારી થઈ ગયો ભારી ખોડ લીંધો છે. શું કરે, તોડો હોકાશે. જો મામન ત્યાંથી આ છોકરીઓ આવીએ છે લીંધવા માટે, મોટી માં આવી છે અને લીંધે છે બધા. મમ્મી આટલું લીંધાયું છે, આટલું લીંધાઈ ગયું છે. હવે નાખું ખેતર તો બાકી છે, ત્યાં કાકી લોકો પણ લીંધે છે. તો જઈએ આપણે ઘરે આવે, અને અહીંયા વાલોડ પણ કાકાના ખેતરમાં વાલોડ પણ થયા છે, તો કાસરી પણ થઈ છે. વાતાવરણ બઢિયા, હું તો બહુ સરસ થઈ રહ્યું છે અત્યારે વાતાવરણ. તાપ પણ આવ્યો છે આજે, બહુ દિવસથી તાપ દેખાયો છે આજે. તો જઈએ ઘરે, અને ઘરે જઈએ અને રેડિંગ સ્ટાર્ટ કરીએ. હવે 2 વાગ્યા છે સાંજના, 4:45 જેવી મિનિટ થઈ છે. તો કંઈ અત્યારે આપણે મેથ્સ રીઝનિંગ, આપણે મેથ્સ આ મેથેમેટિક્સ છે, તો ટકાવારી આપણે દેખતા હતા, તો આટલું સોલ્વ કર્યું આપણે, તો સારું છે, વ્યવસ્થિત છે. તો આપણે જઈએ હવે બહાર, મમ્મી લોકો ખેતરમાં લીંધે છે, તો ત્યાં જઈને આટો મારીએ. તો ગાઈસ, આપણે જઈએ ખેતરમાં, અને ખેતરમાં મમ્મી લોકો શું કરે છે એ પણ તમને બતાવી દઉં. તો ચલો લેટ્સ ગો. આપણા ડગરા ઘરે આવી ગયા છે, તો બાંધી દીધા છે મેં અહીંયા, અને મમ્મી આને ખોડ આપી ગઈ છે, તો આ ખાય છે. તો જઈએ આપણે ખેતરમાં, અને ખેતરમાં જઈને જોઈએ કેટલું લીંધાયું. સવારમાં મમ્મી લોકો લીંધવા ગયા હતા, તો આપણે આટો મારીએ અત્યારે, અને જોઈએ. દેવરાજ લોકો પણ અહીંયા લીંધે છે. ઓ, કીચડ બહુ બધી છે. ક્યાં ગયા તાર મમ્મી લોકો? તાર મમ્મી લોકો ગયે દેવરાજ નિવા. તો કિસ્સા એકલી લીંધે છે અહીંયા, આટલું બધું લીંધ નાખ્યું, બહુ બધું લીંધ નાખ્યું. તમે તો એમ મસ્ત સાયો આવે તમારે તો અહીંયા. તો આપણે જઈએ આપણા ખેતરમાં, અને કેટલું લીંધાયું એ તમને બતાવી દઉં. અને મમ્મી પણ હમણાં જ ગઈ છે ખેતરમાં ચા લઈને, ચા બનાવી છે. તો આપણે જઈએ ત્યાં. મમ્મી લડશે, વાસવાનું નહીં કરતો, ના શું કરે છે બધું, એવું કહે છે મને. પણ તમારા માટે ગાઈસ વિડીયો બનાવું છું, તો જોજો, લાઈક કરજો, સારા લાગતા હોય તો કોમેન્ટ પણ કરજો. તો ચાલો, બહુ બધું લઈ નાખ્યું આજ, તો જુઓ આ બધું સાફ કરી નાખી દો. ઘાસ ઘાસ કાઢી
કાઢી નાખ્યું અંદરથી, અને મકાઈ પણ બહુ જાડી જાડી છે. ઘણું લીલ નાખ્યું ને તમે તો, એ ઘણું બધું લીલ નાખ્યું ને એમ કહું. એ સર હું દેવરાજ શું કરવા કરે, શું કરવા કરે તું? કેટલું લીંધું ભાભી? ફેમસ કરી દેવાની છે, વાયરલ કરી દેવાની. તો ગાઈસ અત્યારે આપણે ચા પીએ અહીંયા ખેતરમાં, અને ખેતરમાં ચા પીને ફરી જતા રહીએ વાસવા માટે. એમ કે તમે જોઈ શકો છો વાતાવરણ બહુ જ સરસ થઈ રહ્યું છે અહીંયા, અને મકાઈ પણ બહુ મોટી મોટી થઈ ગઈ છે, હવે ખાતર પણ મૂકવું પડશે અહીંયા. તો ચા પીવે છે અત્યારે, અને ચા પીને પછી પાછું લીંદવાનું સ્ટાર્ટ કરશે. તો ફિલહાલ હમ જા રહે ઘર પે, મકાઈ બહુ મોટી થઈ ગઈ છે કાકાને ત્યાંની. તો અમારી જો અમારી પણ હવે બે દિવસ બે ત્રણ દિવસમાં તો બહુ મોટી થઈ જશે, કારણ કે ઘાસ બધું લીંદાઈ ગયું છે ને. તો હવે બહુ મોટી મોટી આપણી પણ મકાઈ થઈ જશે. આપણે અહીંયાથી બાયપાસ પકડીએ હવે, અને ફટાફટ ઘરે જતા રહીએ, અને ઘરે જઈને આ બ્લોગ આપણો અહીંયા એન્ડ કરી દઈશું. શું કહેવું તમારું? એન્ડ કરો છો પડશે ને યાર ફટાફટ. તો ગાઈસ અત્યારે છું ઘરે, અને વાતાવરણ બહુ જ જોરદાર થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. બ્લેક બ્લેક વરસાદ બહુ જ જોરદાર આવવાનો છે લગભગ, જો આવું વાતાવરણ થઈ રહ્યું છે. અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ, મળ્યા જલ્દી નવા જ બ્લોગમાં. અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.